हेलो स्टूडेंट्स, केम छो बधा? फाइन, सारू। चलो, प्रीवियस लेक्चर नी अंदर आपणे फलन कम्प्लीट कर दीधुं हतुं। फलन नी अंदर भ्रूण पण जोई गया हता, भ्रूणनुं निर्माण कई रीतना थाय छे ई कम्प्लीट कर दीधुं हतुं। भ्रूण पछी भ्रूणपोष अने भ्रूण कम्प्लीट थई गया पछी आपणे फाइनली जेनी मेन निपज हती, जेनुं फाइनली जे मेन प्रोडक्ट के ईल्ड कही शकीए ए हती, कई हती? एनी बीज। सो बीज शुं हतुं? बीजना प्रकार केटला पड्या हता? आल्ब्युमिन होय तेवुं, आल्ब्युमिन न होय तेवुं, भ्रूणપોષી, અભ્રૂણપોષી, એની દરેક પ્રકારની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છીએ। આઈ હોપ સો કે તમને સમજાઈ જાય। શું કીધું તું બીજની અંદર? પ્રદેય પ્રદેશની અંદર ઘણી વખત ઈચિર લગ્ન રહે છે, બાકી રહે છે, તો એને બીજ દેશેષ કહેવામાં આવે છે। અને એના એક્ઝામ્પલ ક્યાં હતા? બીટ અને કાળામરી। એ પણ તમને એક્ઝામ્પલ પણ ક્લિયર થઈ ગયા હશે, બરાબર? પછી તમે લોકો ભણ્યા હતા કે જે અંડકના અંડકા વર્ણો હતા, વેનેવર ધેટ અંડક કન્વર્ટેડ ઇન્ટુ બીજ, સો અંડકા વર્ણો કન્વર્ટેડ ઇન્ટુ બીજા વર્ણ। અંડકા વર્ણો શેની અંદર કન્વર્ટ થાય છે? બીજા વર્ણની અંદર। આ ઉપરાંત તમે જોયું હતું કે જે અંડક છિદ્ર હતું, બરાબર, કે અંડ છિદ્ર હતું, એ શું થાય છે કે એઝ ઇટ ઇઝ રહે છે છિદ્ર સ્વરૂપમાં, કેની અંદર? બીજની અંદર, જે પાણી અને અન્ય ઘટકોના પ્રવેશ માટે શું કરાવે છે? મદદ કરાવે છે। સો નાઉ ક્લિયર એવરી વન? આટલી બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? બીજ છે જેમ પુખ્તતાએ પહોંચતું જાય, બરાબર, એમાંથી પાણી શું કરી દે છે? તેમાંથી તે ગુમાવી દે છે, બરાબર, અને એકદમ કેવું બની જાય છે? શુષ્ક બની જાય છે। આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી જેનો મેઇન જથ્થો હોય, જેનું દળ હોય, કે એનો જે માસ હોય, એના કેટલા પર્સન્ટેજ? 10-15% જેટલું એની અંદર ભેજ રહેલું હોય છે। સો આમ બીજ એની કઈ અવસ્થાની અંદર પસાર થાય છે? સુષુપ્તા અવસ્થાની અંદર। બીજ કેમાં પસાર થાય છે? સુષુપ્તા અવસ્થાની અંદર। આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ એવરીવન? ઓકે, પછી તમે લોકો એટલું વસ્તુ ધ્યાનમાં રાખજો કે બીજ જ્યારે એની સુષુપ્તા અવસ્થામાંથી પસાર થશે, બરાબર છે, ત્યારે બીજ એકચ્યુઅલી એની અંદર ચાલતી પ્રક્રિયાઓ છે ચયાપચક દ્રષ્ટિએ સક્રિય છે, મૃત નથી બીજ, બરાબર, પણ એ થોડીક વખત એની અંદર જે એન્ઝાઇમેટિક રિએક્શન્સ કે આ બધી વસ્તુ છે એ કેવી થઈ ગઈ હોય? સ્ટોપ થઈ ગયો હોય, સુષુપ્તા અવસ્થામાં આવી જાય, ડોર્મેસી પીરિયડની અંદર। આટલી વસ્તુ ક્લિયર થઈ ગયા પછી આપણે ફળ તરફ આગળ વધ્યા હતા કે જ્યારે અંડક બીજમાં અને આખું બીજાશય ફળની અંદર કન્વર્ટ થાય છે, બરાબર, ત્યારે થાય છે શું કે બંને પ્રક્રિયા સાથે ચાલે છે। એવું નથી કે પહેલાં બીજ બની જાય પછી બીજાશયમાંથી ફળ બને, એવું કાંઈ નથી હોતું। બંને પ્રક્રિયા કેવી ચાલે છે? પેરેલલ ચાલે છે, બરાબર। આટલી વસ્તુ થઈ ગઈ પછી તમે ફળની વાત કરી હતી, ફળ છે એ કેવી વસ્તુ છે? તો કે ફળના બે પ્રકાર આમ આપણે ટેક્સ્ટબુકના અકોર્ડિંગલી પડ્યા હતા, 11 સાયન્સ હતું, તમારે વધારે ડીપમાં આવે જ છે। તો શું કીધું તું? માસલ ફળ અને શુષ્ક ફળ, બંનેના એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યા હતા, એની ચર્ચા આજના દિવસમાં આપણે કરતા નથી, તમે લોકો એના એક્ઝામ્પલ્સ જોઈ લેજો। સો હવે આપણે થોડો પોર્શન આજે આગળ વધારીએ છે, એ કોનો છે? ફળનો જ છે। શેનો છે એ ટોપિક? ફળનો છે। તો શું કહે છે? મોટે ભાગે આ બધી વ્યાખ્યાઓ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, સો યાદ રાખજો। મોટે ભાગે બીજાશય માંથી ફળનું નિર્માણ થાય પછી અન્ય ભાગો શું થાય? ખરી પડે છે। પરંતુ ઘણી વખત શું થાય છે, સમજો, આ લીટી તો તમને સમજાઈ જશે, આની અંદર વધારે કાંઈ નથી, પણ શું કહે છે આગળ? ઘણી વાર પુષ્પનું પુષ્પાસન પણ
तो आवा फल ने शू कहवा कूटफल। जो तमने पहले थी शीखड़ा कि फलन थाय बीजा से कन्वर्टेड इंटू फ्रूट्स एट्ले बीजा से आखी आखू से फेरवाई है फल में। बट घनी वक्त शू थाय कि पुष्पासन ओल्सो कन्वर्टेड इंटू फ्रूट्स। तमने खबर है ना, मैं तमने शुरुआत थी टेक्स्ट बुक अपना जे चैप्टर नंबर टू नी तर मैं तमने बधा की एक एक डेफिनेशन लखाई है। એટલા માટે જ લખાવી છે કે જ્યારે આ બધા શબ્દ તમારે આવે પુષ્પાસન કે આવા બધા ત્યારે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં, સમજાય છે? સો જ્યારે પુષ્પાસન છે એ પણ શેમાં ફેરવાઈ જાય છે, ફળની અંદર ફેરવાય છે, બરાબર? તો આવા ફળને શું કહેવામાં આવે છે? કૂટફળ। આવા ફળને શું કહેવામાં આવે છે? કૂટફળ। સમજાય છે કે નથી સમજાતું? આવા ફળને શું કહેવામાં આવે છે? કૂટફળ, એટલે કે ફોલ્સ ફ્રૂટ કહેવામાં આવે। આવા ફ્રૂટ્સને શું કહેવામાં આવે છે? ફોલ્સ ફ્રૂટ। ઓકે, હજી એક વસ્તુ આગળ જોઈએ તો શું કહે છે અહીંયા દાખલા તરીકે, કેમ કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એવું કયું છે કે જેનું પુષ્પાસન કેમાં કન્વર્ટ થાય છે, ફ્રૂટ્સની અંદર કન્વર્ટ થાય છે। સો એની અંદર એક્ઝામ્પલ આવે છે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ। સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ। સો એક ટોપિક ક્લિયર થઈ ગયો છોકરાઓ? તમારા માટે વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા પુષ્પાસન છે એ કન્વર્ટેડ થાય છે શેની અંદર? ફ્રૂટ્સની અંદર, બરાબર છે? સો અહીંયા આવા ફ્રૂટ્સને શું કહેવામાં આવે છે? કૂટફળ કહેવામાં આવે છે। સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ, દેટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ધ ફોલ્સ ફ્રૂટ। ઈ ફોલ્સ ફ્રૂટના શું છે? એક્ઝામ્પલ છે, ક્લિયર? સો સેકન્ડ ટોપિક તરફ આપણે આગળ વધીએ। આ વ્યાખ્યા તમને આવડે છે, ખાલી તમારા માટે કદાચ નામ થી સમજવાનું છે, મોટે ભાગે બીજા સહેજ કેવું છે કે સળમાં ફળમાં ફેરવાતું હોય, ઓલવેઝ બરાબર કે શું થાય છે કે બીજા સહેજ કેમાં કન્વર્ટ થાય છે, ફળમાં કન્વર્ટ થાય છે, તમને બધાને ખબર જ છે। તો જે ફળનું નિર્માણ, રિપીટ કરી દઉં, જે ફળનું નિર્માણ બીજા સહેમાંથી જ થાય છે, અહીંયા શું હતું? પુષ્પાસનમાંથી થતું હતું। અહીંયા હું શું કહું છું કે જે ફળનું નિર્માણ બીજા સહેમાંથી જ થાય, સેમાંથી કહું છું? બીજા સહેમાંથી જ થાય, તો આવા ફળને શું કહેવામાં આવે છે? સત્ય ફળ કહેવામાં આવે છે, ટ્રુ ફ્રૂટ્સ। આવા ફળને શું કહેવામાં આવે છે? ટ્રુ ફ્રૂટ્સ કહેવામાં આવે છે, જે એકદમ ઇઝી આઈ વોટ શું કહેવાય એની અંદર પણ જો તમને એમ થાય કે મેડમ આની અંદર મેં એક્ઝામ્પલ ક્યાં છે, શું મોટાભાગના ફળ છે, મોટાભાગના ફળ છે ક્યાં ફળ છે? ટ્રુ ફ્રૂટ્સ જ છે, બધા મોટાભાગના ફળ કેવા છે? ટ્રુ ફ્રૂટ્સ જ છે, સમજાઈ ગયું? તો તમને બે પ્રકારના ફળોની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે, બહુ સિમ્પલ છે ને? બીજા સહીમાંથી જે નિર્માણ પામે છે સત્ય ફળ, બરાબર, બીજા સહી સિવાયના એટલે કે પુષ્પાસન પણ કેમાં કન્વર્ટ થતું હોય, ફળમાં નિર્માણ પામતું હોય, ફળમાં કન્વર્ટ થતું હોય, તો એ ક્યાં છે? ઓફ સોરી ગુડ ફળ કે ફોલ્સ ફ્રૂટ। આના એક્ઝામ્પલ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે તમારા માટે। સો આગળની વ્યાખ્યા તરફ આપણે આગળ વધીએ, શું કહે છે?
કહો તમે જો સત્ય ફળ અને ખોટું ફળ એટલે કે ફોલ્સ ફ્રૂટ બરાબર એની અંદર તમને કઈ ડાઉટ નહીં હોય પણ હવે શું કહે છે ઘણીવાર ફલન વગર જ બીજા સસ્યમાં ફેરવાઈ જાય છે ફળમાં કે ના રિપીટ ધીસ થિંગ્સ આપણે શું ભણ્યા હતા કે જ્યારે નરજન ન્યુમોનિયા આવે ત્યારે આમ થાય તેમ થાય મીન્સ કે નરજન ન્યુમોનિયા આવીને એક બાજુ અંડકની અંદર આવેલા મધ્યમાં જઈને ગંડકોષ તરફ જાય એક બાજુ શું બને છે યુગ્મન જ બને છે એક બાજુ દ્વિતીય ભ્રૂણ કોષકોષ ક્ષેત્ર બને છે દેટ્સ ટ્રુ બધું બરાબર છે પણ અહીંયા હું શું કહું છું નરજન્યો આવતા જ નથી ફલન થતું જ નથી તેમ છતાં પણ બીજા સહી આખી આખું સેમાં ફેરવાઈ જાય છે ફળમાં બરાબર છે તો તમે લોકો અફલિત અસહયોગી જનન જે આપણે નંબર વનમાં ભણી જ ગયા છો બટ સ્લાઇટલી એની સાથે રિલેટેડ છે બરાબર આગળ પણ અસહયોગી જનન તમે ડિટેલમાં પણ સ્ટડી કરવાના છો સો ઘણી વાર ફલન વગર જ બીજા સસ્યમાં ફેરવાઈ જાય છે ફળમાં ઘણી વખત ફલન વગર જ બીજા સય કન્વર્ટ થઈ જાય છે સેની અંદર ફળમાં તો આવા ફળને કેવું ફળ કહેવામાં આવે છે અફલિત ફળ એટલે કે પાર્થેલો કાર્પિક ફ્રૂટ્સ એટલે શું કીધું મેં ઓલામાં એક હતું ટ્રુ ફ્રૂટ્સ એક હતું ફોલ્સ ફ્રૂટ અને ત્રીજું આવ્યું એ કયું આવ્યું પાર્થેલો કાર્પિક ફ્રૂટ્સ છે ને એકદમ ઇઝી ફલન વગર જ બીજા સય છે સેમાં કન્વર્ટ થઈ જાય છે ફળની અંદર ઓકે સો દાખલા તરીકે આનું એક્ઝામ્પલ આવે છે બનાના Thank you.
પેજ 14 કે જ્યારે આવૃત્તિ ધ્યાન આપણે બીજને જ કન્ટિન્યુટીમાં કરીએ છીએ કે બીજ છે આવૃત્તિ ધ્યાનમાં બહુ મહત્વનું છે બરાબર કેમ કે બીજના નિર્માણ માટે કે ફલનની પ્રક્રિયા માટે શરૂઆતમાં શેની જરૂર પડે છે અને પછી શેની જરૂર નથી પડતી એની ચર્ચાને લઈને મહત્વનું કીધું છે તો શું કહે છે બરાબર આ તો ક્લિયરલી સમજો છે કે ખૂબ જ મહત્વનું છે પછી આપણે કહે છે કે શરૂઆતમાં ત્યાં સુધી શું કરે છે હંમેશા યાદ રાખો ઉર્જા એની પાસે આવેલી જ હોય
સો મે તમને કીધું ને કે આવૃત વિધારી માટે બીજ ખૂબ જ મહત્વનું છે. આવૃત વિધારી વનસ્પતિ માટે બીજ ખૂબ જ કેવું છે, ઇમ્પોર્ટન્ટ છે. એકમાત્ર કારણ શું છે? આ એનું એકમાત્ર કારણ શું છે? આ કે બીજ છે, બરાબર. એટલે આ એક કારણ ને બધી વસ્તુ જોઈ લો કે શરૂઆતમાં અહીંયા પાણીની જરૂર પડતી નથી, પછી અંકુરણ થાય પછી પાણીની જરૂર પડે છે. સમજાઈ ગયું આટલી વસ્તુ? આ દિવસે તમે કેટલી કેટલી વસ્તુ ભણી ગયા છો? સત્ય ફળ, ખોટું ફળ, અફલિત ફળ વિથ પ્રોપર એક્ઝામ્પલ. આ ઉપરાંત તમે ટેક્સ્ટબુક ઓપન કરશો સ્ટુડન્ટ, તો તમને ચોક્કસ પ્રકારની ફિગર છે એ આખા પેજમાં ડ્રો કરેલી છે. જ્યારે અફલિત ફળો જે ટોપિક આપ્યો છે ઉપર સાઈડ, તો તમને એ ફિગર તમારે ડ્રો કરવાની નથી, બરાબર. પણ મેં તમને જે ચર્ચા કરી છે બધી ફિગરની વાતો ત્યાં કરશે. કે બીજપત્ર જો વાલની પહેલી ફિગર વાલવાળી હશે તો એના બે બીજપત્ર દર્શાવ્યા હશે, પછી એકદળી અને દ્વિદળીની ફિગર આપી હશે, પછી માનો કે પુષ્પાસન સફરજન અને સ્ટ્રોબેરીની ફિગર આપી હશે. તો સફરજન છે એની અંદર આપ્યું હશે એમાં ત્રણ આવરણોની વાત કરશે, અંત આવરણ, અંત ફલાવરણ, મધ્ય ફલાવરણ અને પછી બાહ્ય ફલાવરણ. તો હંમેશા તમે લોકો અગિયાર સાયન્સ અંદર આ વસ્તુ ભણી ગયા છો, સૌથી બહારનું હોય એ બાહ્ય કહેવાય આવરણ, ફળનું આવરણ, બરાબર. જે ત્વચીય હોય આપણે કહેવાય ને છાલ, અલ્ટિમેટલી મધ્ય ભાગ છે, મધ્ય ફલાવરણ છો, પણ એ કેવું હશે? માવાદાર ભાગ, દળદાર, જે આપણે હંમેશા ખાવામાં ઉપયોગ કરતા હોય, અને અંદરનો ભાગ હશે અંત આવરણ, હશે અંત ફલાવરણ હશે, બરાબર. એ ઘણી વખત કેવું હોય, કઠણ બી હોઈ શકે. સો આ થઈ ગઈ તમારી ટોટલ પ્યોર ફોર્મમાં શું થઈ ગયું, ફળ કમ્પ્લીટ થઈ ગયું. બીજની ચર્ચા પણ કરી રહી હતી. હવે બીજ છે કેટલા સમય માટે જીવંત રહેવું હોય અથવા એને રિલેટેડ કોઈ પુરાવાઓ છે કે નહીં, અને અસંયોગી જનન, એમ માત્ર આપણો હવે એક લેક્ચર બાકી રહેશે. આજના લેક્ચરની અંદર આપણે માત્ર આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક વધારે ચર્ચા કરીશું, આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ, બરાબર. ચાલો.